નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ કરંટ વિથ જીકે સાથે. હા મિત્રો, મારે પહેલાં તો તમારા દરેક મિત્રોનો છે ખૂબ ખૂબ આભાર માનવો છે, કારણ કે તમે અમને દરરોજે કંઈક ને કંઈક સજેશન આપો છો. મિત્રો, એક ગઈકાલે આપણે એક મિસ્ટેક હતી કે સપના બર્મન જે છે જેવેલિયન થ્રો ભાલા ફેંક, પણ ખરેખર મિત્રો એ ભાલા ફેંક નહીં પણ હેપ્થાલોન નામની રમતની અંદર તેઓ સમાવેશ થઈ ગયેલા છે. એટલે મિત્રો અહીંયા એક દરબુજર કરજો. અને બીજી એક કમેન્ટ એ પણ હતી કે સર, આજે છે ડૉક્ટર આંબેડકર એમનો છે નિર્વાણ દિવસ હતો. હા મિત્રો, યાદ છે, એમનો ઓલરેડી વિડીયો આપણે અગાઉ બનાવી વાળ્યો છે અને આપણી એપની અંદર પણ છે એના વિશેની ડિટેલ છે અગાઉ મૂકી જ હતી, બરાબર મિત્રો? અને સાથોસાથ છે તમને ખ્યાલ છે. અને મિત્રો ખરેખર તમે છે અમને આ મુજબ છે સજેશન આપશો એવી અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ, જેથી કરીને આવનારા નવા વિડીયોની અંદર આવી કોઈ પણ મિસ્ટેક ન રહે એ માટે આપણે હર હંમેશે તૈયાર રહેશું. અને મિત્રો હું તમને દરરોજ એ કહું છું કે જો તમે હજુ સફર પરિવારની અંદર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી વળજો. બાજુમાં આવેલા છે નાનકડા એવા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરજો, જેથી કરીને છે આવનારા નવા વિડીયો છે તમારા નોટિફિકેશન ઉપર મળતા રહેશે મિત્રો. અને બને તેટલો છે વિડીયોને છે લાઇક કરો, શેર કરો અને કમેન્ટ્સ આપવાનું છે ભૂલશો નહીં મિત્રો, બરાબર? અને હા, અને હજુ પણ તમારે જો એજ સફર એપને છે એ ડાઉનલોડ કરવાની બાકી હોય તો પ્લીઝ ડાઉનલોડ પણ કરી વાળજો, જેથી કરીને છે એમાં કરંટ વિથ જીકેની માહિતીઓ છે તમે એમની અંદરથી પણ છે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો ચાલો આગળ હવે આપણે જોઈએ આજના ન્યૂઝ. દિન વિશેષ મિત્રો, આજે 7 ડિસેમ્બર 2018, આજના દિન વિશેષ વિશેની જો માહિતી જોઈએ તો આજનો દિવસ એટલે વિદ્યા ગૌરી રમણભાઈ નીલકંઠનો નિર્વાણ દિવસ, બરાબર મિત્રો? વિદ્યા ગૌરી નીલકંઠ એના વિશે તો આપણે જાણીએ છીએ. તો એમના વિશે જોઈએ તો એમનો જન્મ છે એ 1 જૂન 1876 છે અમદાવાદમાં થયો હતો મિત્રો. તેઓ ગુજરાતના એવા સૌપ્રથમ વ્યક્તિ હતા કે ગુજરાતની અંદર સૌપ્રથમ BA એટલે કે સ્નાતક પદવી મેળવનાર જો કોઈ હોય એવા સ્ત્રી તો કે એ વિદ્યા ગૌરી નીલકંઠ હતા મિત્રો. આ સ્ત્રી આપણા માટે એક ગઈકાલે એક એ પણ સજેશન સારું હતું મિત્રો કે આપણે છે અહીંયા ક્યાંક ને ક્યાંક અમુક એવા મુદ્દાઓ છે કે જેમની અંદર ગુજરાતી વ્યાકરણ છે અમુક મુદ્દાઓ સાથે લઈ લેશું અને આપણા માટે એ એક પરીક્ષાલક્ષી બની શકે, બરાબર મિત્રો? તો અહીંયા આપણે એક એ પણ છે કે જ્યારે પણ કોઈ સ્ત્રીની વાત હોય તો સ્ત્રીના માનાર્થે છે એના જે કૃત્ય છે કામ છે તો એમની અંદર છે એના માનાર્થે અનુસ્વાર આવે છે. જેમ કે એક ઉદાહરણ આપણે સમજીએ મિત્રો કે રમેશભાઈ જમતા હતા, અહીંયા એ જે ક્રિયા છે બરાબર કે એ કામ કરી રહ્યા છે જમવાનું છે, પરંતુ અહીંયા પુરુષમાં છે એના માનાર્થે અનુસ્વાર મૂકવામાં આવતો નથી મિત્રો. પરંતુ જ્યારે સ્ત્રીની વાત હોય, એક ઉદાહરણ લીધું છે કે રમા બહેન જમતા હતા, તો અહીંયા છે જમતા તાની માથે અનુસ્વાર આવે એ ગુજરાતી વ્યાકરણનો નિયમ છે કે જ્યારે કોઈ સ્ત્રીના ઉલ્લેખ કર્યો હોય વાક્યની અંદર અને એના માનાર્થ સ્વરૂપે છે એના ઉપર અનુસ્વાર આપણે ક્રિયાપદ જે ક્રિયા થતી હોય છે એના ઉપર અનુસ્વાર મૂકવાનો હોય છે મિત્રો. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે તેઓ ગુજરાતી નિબંધકાર અને અનુવાદક પણ હતા કે જેમને છે 1889 એમના લગ્ન છે એ રમણભાઈ નીલકંઠ સાથે થયા હતા. રમણભાઈ નીલકંઠ વિશે પણ તમે જાણો છો મિત્રો કે એ આપણા ગુજરાતીના જાણીતા એવા સાહિત્યકાર થઈ ચૂક્યા છે મિત્રો, કે જેમણે છે એ 1946 વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના 15મા સંમેલનમાં તેઓ પ્રમુખ પદે રહી ચૂક્યા છે રમણભાઈ નીલકંઠ, બરાબર? આ ઉપરાંત 1926 તેમણે છે કેસરે હિંદનો ખિતાબ પણ મળેલો છે, બરોબર મિત્રો? અને તેમનું અવસાન અહીંયા વિદ્યા ગૌરી નીલકંઠ એમનું અવસાન છે 7 ડિસેમ્બર 1958 રોજ છે એ થયું હતું મિત્રો. ત્યારબાદ આગળના ન્યૂઝ આપણે જોઈએ ગુજરાતના ન્યૂઝ, તો કે ઓક્સફર્ડ ઇકોનોમિક્સ અનુસાર આર્થિક વૃદ્ધિદર સાથે છે એ 10 શહેરોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓક્સફર્ડ ઇકોનોમિક્સ, બરોબર મિત્રો? કે જેમની અંદર આપણા ગુજરાતના પણ 2 શહેરોનો સમાવેશ થયો છે
કે જેમની અંદર છે આ ગુજરાતના બે શહેરો જેમની અંદર વિકાસની દ્રષ્ટિએ વાત કરીએ તો એક રાજકોટ છે અને બીજો સુરત છે. આ બે શહેરોનો સમાવેશ થયેલો છે મિત્રો. જ્યારે છે છેલ્લા 10મા સ્થાને કુલ 10 શહેરોની છે ઉલ્લેખ કરેલો છે મિત્રો, જેમાંનો 10મું સ્થાન આવે છે વિજયવાડા. અને આ વિજયવાડા છે એ હાલ આંધ્રપ્રદેશની અંદર આવેલું શહેર છે મિત્રો. ત્યારબાદ આપણે ગુજરાતની જો વાત કરીએ તો થોડો સાથે જીકે પણ લઈ લઈએ કે ગુજરાતનું સુરત, સુરત એટલે કે સોનાની મૂરત, બરોબર મિત્રો, એ ડાયમંડ સિટી તરીકે ઓળખાતું શહેર જ્યાં છે ખૂબ જ સારો એ હીરા ઉદ્યોગ વિકાસ પામ્યો છે. બીજો કે વિશ્વનું જો પ્રથમ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ જો કોઈ સ્થળે સ્થાપિત થયું હોય તો એ સુરતની અંદર થયું હતું. બીજો વિશેષ વાત કે સુરતનું જમણ વખણાય છે અને સુરત છે એ સહેલાણીઓની નગરી તરીકે પણ ઓળખાય છે, બરોબર મિત્રો. અને સુરતના હીરા ઉદ્યોગ છે એ ખૂબ જ દેશ વિદેશ લેવલે છે એ ફેલાયેલો ઉદ્યોગ છે મિત્રો. ત્યાંની સાડી પણ એટલી જ વખણાય છે અને સુરત વિશે વાત કરવી એટલી ઓછી છે મિત્રો. આગળ આપણે બીજું જોઈએ કે રાજકોટ, જે બીજા રાજકોટ શહેરનો પણ સમાવેશ થયો છે, તો રાજકોટ એટલે રાજકોટ વિશે તો તમે જાણો જ છો મિત્રો કે રાજકોટ એટલે કે રંગીલો શહેર. અહીંયા તમે જોઈ શકો છો કે એ રજવાડું કે રાજકોટની અંદર છે વિભોજી જાડેજા, બરોબર મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો જે વિભોજી જાડેજા છે એમને છે રાજકોટની સ્થાપના કરેલી અને એ રાજકોટ એટલે કે રંગીલો રાજકોટ. રાજકોટની થોડી આપણે વિશેષ સાથોસાથ વાત કરી લઈએ કે રાજકોટ એટલે કે ચિત્રનગરીથી ઓળખાતું શહેર છે મિત્રો. રાજકોટની અંદર છે ડીઝલ એન્જિન બનાવવામાં છે એ પ્રથમ સ્થાન ધરાવે છે. અહીંથી છે જે ડીઝલ એન્જિનો બને છે એ દેશ વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે મિત્રો. રાજકોટનું ચાંદીકામ પણ અને ત્યાંના પેંડા અને હા આ ઉપરાંત છે ત્યાંની ચીકી પણ ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો. ક્યારેક મુલાકાત લ્યો તો 100% તમે છે એમનો સ્વાદ લેજો. આ ઉપરાંત વિશેષ વાત કે ત્યાં ખંડેરી સ્ટેડિયમ છે, આ ઉપરાંત લેંગ લાઇબ્રેરી છે, ઢીંગલી મ્યુઝિયમ છે, આ ઉપરાંત ખાસ કરીને રેસ્કો છે, આ ઉપરાંત જે હમણાં જ મ્યુઝિયમ બન્યું મહાત્મા ગાંધી મ્યુઝિયમ, બરોબર. તો આવા વિશેષ જોવાલાયક સ્થળો પણ છે અને ખૂબ જ અત્યારે હાલની દ્રષ્ટિએ પણ રાજકોટ એ ખૂબ જ ને ખૂબ જ એ રંગેલું શહેર ઓળખવામાં આવે છે. દરેક વિદેશી લોકો પણ તેની મુલાકાત માટે આવતા હોય છે. આગળના ન્યૂઝ જોઈએ તો સોમનાથની અંદર બનેલા યાત્રા હોક વેનું છે આજે અમિત શાહ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું. અમિત શાહ વિશે તો તમે જાણો છો, બરોબર મિત્રો, કે જે આપણા ભારતના ભાજપ પક્ષના છે એ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમનું સ્થાન. આ ઉપરાંત આ જે યાત્રી જે વોકવે છે એમની અંદર કેટલો ખર્ચો મિત્રો થવાનો છે તો કે 45 કરોડ રૂપિયાનો ખર્ચ છે આ યાત્રા હોકની અંદર થવાનો છે, જે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા છે એક યોજના બહાર પાડવામાં આવી છે, પ્રસાદ યોજના મિત્રો. આ પ્રસાદ યોજના અંતર્ગત છે એ આ યાત્રા હોક વેનું છે નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો. કે એમના વિશે થોડીક વિશેષ વાત જોઈએ તો જે 1500 મીટર છે એ લંબાઈ, 7 મીટર પહોળાઈવાળા આ વોકવેનું છે નિર્માણ થવાનું છે મિત્રો. જેમની અંદર છે એ સાગર દર્શનથી શરૂ થઈ અને ત્રિવેણી સંગમ સુધીનો છે આ રસ્તો બનાવવામાં આવશે. કે આ રસ્તા ઉપર છે દર 200 મીટરના અંતરે છે કલાત્મક, અહીંયા સોરી એક થોડીક મિસ્ટેક છે, ત્યાં બેઠક વ્યવસ્થા આવશે, બરોબર, કે ત્યાં દર 200 મીટરે છે એ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે જેના કારણે થઈ અને એક રમણીય ત્યાંનો દરિયા કિનારો છે નિહાળી શકાશે. અને ત્યાંના વિશે પણ તમે અઢળક માહિતીઓ જાણો છો, કારણ કે સોમનાથ એટલે ભગવાન શિવનું છે ધામ, બરોબર. અને ત્રિવેણી સંગમ એના વિશે પણ જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણનું છે ત્યાં દેહસર્ગ, ત્યાં છે મોક્ષ પીપળો પણ તમે જોયો છે, બરોબર. અને એના વિશે તો તમે અઢળક માહિતી જાણો છો. આગળ આપણે રાષ્ટ્રીય ન્યૂઝની જો વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીએ સ્માર્ટ શરૂ કર્યું છે, બરોબર. કે એમના મુખ્યમંત્રી કોણ છે તો કે મંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. સ્માર્ટનું એક આપણે પૂરું નામ પણ જોઈ લઈએ, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. તો સ્માર્ટ એટલે સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર એગ્રી બિઝનેસ એન્ડ રૂરલ ટ્રાન્સફોર્મેશન, સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર
એગ્રી બિઝનેસ એન્ડ રૂરલ ટ્રસ્ટ ફોર્મેશન. આ ઉપરાંત મહારાષ્ટ્રની છે થોડી વિશેષ જીકે માહિતી પણ સાથે જોઈ લઈએ તો એમની રાજધાની મુંબઈ છે, અને મુંબઈ એટલે કે આપણી ભારતની છે આર્થિક રાજધાની કે આર્થિક પાટનગર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. મહારાષ્ટ્રના છે ગવર્નર શ્રી વિદ્યાસાગર રાવ, અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાસાગર રાવ કે જે મહારાષ્ટ્રના છે ગવર્નર છે. મહારાષ્ટ્રનું ક્ષેત્રફળ પ્રમાણે જો વાત કરીએ તો એ આપણા ભારતનું છે એ ત્રીજા નંબરનું છે એ રાજ્ય ગણવામાં આવે છે. આગળના ન્યૂઝની જો વાત કરીએ તો ગુવાહાટીમાં નીતિ આયોગની છે બીજી બેઠકનું આયોજન હમણાં જ થયું, તો એ ગુવાહાટી એ હાલમાં છે અસમ રાજ્યની અંદર આવેલું સ્થળ છે. નીતિ આયોગ વિશે આપણે જાણીએ જ છીએ બરોબર, એનું ફૂલ ફોર્મ પણ મિત્રો પૂછાઈ શકે પરીક્ષાની દ્રષ્ટિએ, તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, આમના આ ફૂલ ફોર્મ મિત્રો પૂછાઈ શકે. અગાઉ એક્ઝામમાં છે નીતિ આયોગના અધ્યક્ષ વિશેનો પ્રશ્ન એક વખત આવી ચૂક્યો છે. એમના વિશે થોડી વિશેષ વાત કરીએ, અહીંયા તમે લોગો પણ મિત્રો જોઈ શકો છો, નીતિ આયોગ સત્યમેવ જયત અને ચાર સિંહોની જે આકૃતિવાળો છે તે લોગો જોઈ શકાય છે. જેમની સ્થાપના છે 1 જાન્યુઆરી 2015 રોજ થઈ હતી, જેનું મુખ્ય મથક છે એ દિલ્હી, અને અધ્યક્ષ સ્થાને છે હંમેશા છે વડાપ્રધાન હોય છે, અને હાલમાં પણ એના અધ્યક્ષ તરીકે છે શ્રી નરેન્દ્ર મોદી છે ત્યાં અધ્યક્ષ સ્થાને રહેલા છે. ઉપાધ્યક્ષ તરીકે છે રાજીવ કુમાર છે, અને તેમના સીઈઓ જે અમિતાભ કાંત જે અભિનામ કાંત છે બરોબર મિત્રો. આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે કે નીતિ આયોગના છે સીઈઓ કોણ છે, અથવા નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે, અથવા નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે, ઉપાધ્યક્ષ કોણ છે, આ મુજબના પ્રશ્નો છે પૂછાઈ શકે. થોડી આપણે અસમ વિશેની જીકે માહિતી પણ સાથોસાથ લઈ લઈએ મિત્રો, કે અસમની રાજધાની એટલે કે દિસપુર છે. અસમના ગવર્નર છે જગદીશ મુખી છે. અસમના મુખ્યમંત્રી પણ સર્બાનંદ સોનોવાલ છે મિત્રો. અસમમાં છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, એના વિશે તમે જાણો છો કે જે એક સિંગા ગેંડા માટે છે ખૂબ જ પ્રખ્યાત છે, જાણીતો છે. આ ઉપરાંત એકસિંગી ગેંડા છે એ ભારતના અસમ સિવાય છે એ પશ્ચિમ બંગાળની અંદર પણ જોવા મળે છે. આ ખાસ એના વિશેના છે અમુક સાથે જીકે રિલેટેડ માહિતીઓ પણ છે આપણે એડ કરીએ છીએ, જેથી કરીને છે થોડું વધારે આપણને છે જ્ઞાન પ્રાપ્ત થાય. આગળના ન્યૂઝની જો વાત કરીએ તો દિલ્હીએ વરિષ્ઠ નાગરિકો માટેની મુખ્યમંત્રી તીર્થ યોજનાની શરૂઆત કરી મિત્રો. તીર્થ દર્શન યોજના જે મુખ્યમંત્રી દિલ્હીની અંદર હાલમાં તમને ખ્યાલ હશે કે શ્રી કેજરીવાલ છે ત્યાંના મુખ્યમંત્રી છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકશે? તો મિત્રો, જેમની વય 60 વર્ષથી વધારે હોય તેવા દરેક સ્ત્રી પુરુષ વ્યક્તિઓ છે આ યોજનાનો છે લાભ લઈ શકશે મિત્રો. અહીંયા આપણે સાથોસાથ થોડો એક ગ્રામરનો બીજો મુદ્દો પણ આવ્યો છે તો લઈ લઈએ. તો મિત્રો, વ્યક્તિનો જે ઉલ્લેખ છે એ વ્યક્તિ હંમેશા નારી જાતિમાં જ લખાય છે મિત્રો. કોઈ પણ વ્યક્તિનો ઉલ્લેખ હોય એટલે વ્યક્તિઓ શબ્દ જ્યારે આવે એટલે એ હંમેશા નારી જાતિ શબ્દ છે ગણવામાં આવે છે. બીજો આપણે જે ન્યૂઝની અંદર તીર્થ દર્શન યોજનાની વાત કરીએ તો એ 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે જે દિલ્હી સરકાર દ્વારા છે એમના યાત્રા ઉપર મોકલવામાં આવશે, અને આ યોજનાની જાહેરાત છે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા છે કરવામાં આવી છે મિત્રો. આમાંથી પ્રશ્ન બની શકે છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝની જો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય હાલમાં છે એ પ્રવર્તમાન કે ઇન્સ્ટાગ્રામ પર શ્રી નરેન્દ્ર મોદી એ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર વૈશ્વિક નેતા બની ચૂક્યા છે મિત્રો. કે નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર હાલમાં છે એ 14.8 કરોડ લોકો તેને ફોલો કરે છે મિત્રો. એટલે ખૂબ જ એક આપણા માટે સારી બાબત કહેવાય કે આપણા શ્રી નરેન્દ્ર મોદીના ફોલોઅર્સ છે વિશ્વ કક્ષાએ છે ખૂબ જ વધી ચૂક્યા છે. આ બીજા સ્થાને જો આપણે વાત કરીએ તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો કે જે 12.3 કરોડ ફોલોઅર્સ સાથે છે બીજા સ્થાને રહ્યા છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે 10 કરોડ સાથે છે એ ત્રીજા સ્થાન પર રહેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ડોનાલ્ડ ટ્રમ્પ છે, અહીંયા તમે જોઈ શકો છો જોકો વિડોડો છે કે જે બીજા ક્રમે છે, ડોનાલ્ડ ટ્રમ્પ છે ત્રીજા ક્રમે છે, અને પ્રથમ ક્રમે છે આપણા શ્રી નરેન્દ્ર મોદી એ પ્રથમ સ્થાન ધરાવે છે. જો એમની વિશેષ વાત કરીએ તો ભારતીય ક્રિકેટર ટીમના કપ્તાન વિરાટ કોહલી અને તેમના પત્ની અનુષ્કા શર્મા જે નરેન્દ્ર મોદી સાથે ફોટો
અહીંયા તમે જોઈ શકો છો બરોબર મિત્રો, તો આ ફોટો છે એનો વ્યુઅર છે સૌથી વધારે વધી ચૂક્યા છે, કે જે છે 18,34,707 વાર આ ફોટાને જોવામાં આવ્યો છે. એટલે આ ફોટો છે ખૂબ જ વિશ્વની દ્રષ્ટિએ પણ છે વધારે ફોલો થયેલો છે. આ ઉપરાંત થોડાક હવે આગળ રમતગમતને લગતા જો ન્યૂઝ જોઈએ તો આસિર શાહે એ સૌથી ઝડપી વિકેટનો રેકોર્ડ જે 82 વર્ષ જૂનો રેકોર્ડ હતો મિત્રો, 82 વર્ષ જૂનો રેકોર્ડ છે એ આસિર શાહે છે તોડ્યો છે. જે ખાસ કરીને આસિર શાહ વિશેની જો વાત કરીએ તો એ પાકિસ્તાનના લેગ સ્પિનર ખેલાડી છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આસિર શાહ બરોબર, જે પાકિસ્તાનના લેગ સ્પિનર ખેલાડી છે. આસિર શાહે સૌથી ઝડપી એટલે કે 200 વિકેટ લેનાર બોલર બની ગયા છે, અહીંયા તમે ફરી વખત જોઈ શકો છો બરોબર. આ પહેલા તો કે આ રેકોર્ડ છે ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ક્લેરી ગ્રીમેન્ટ ના નામ ઉપર હતો, જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે ક્લેરી ગ્રીમેન્ટ, જે તેના વિશેની વાત કરીએ તો 200 વિકેટ લેનાર ટોપ 3 બોલરો, આ સિવાયની અન્ય વ્યક્તિઓ છે આ પ્રથમ ક્રમે છે. ત્યારબાદના જો 3 વ્યક્તિની વાત કરીએ તો એક અશ્વિન જે આપણા ભારતના ખેલાડી છે, જેઓ છે એ 37 મેચ રમી ચૂક્યા છે. ક્લેરી ગ્રીમેન્ટ જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે, જેઓ 36 મેચ રમી ચૂક્યા છે. ઉપરાંત આસિર શાહ જે પાકિસ્તાનના ખેલાડી છે, જે 33 મેચ રમી ચૂક્યા છે, અને આસિર શાહ છે જે પ્રથમ ક્રમે છે આવી ચૂક્યા છે. ત્યારબાદના ન્યૂઝની જો વાત કરીએ તો હોકી વર્લ્ડ કપમાં છે એ ફ્રાન્સનો વિજય થયો છે. ફ્રાન્સે જે આર્જેન્ટિનાને છે 5-3 છે હાર આપી છે, અને ફ્રાન્સ પ્રથમ ક્રમે થઈ ચૂક્યું છે. ફ્રાન્સ જે 28 વર્ષ બાદ છે એ બીજા રાઉન્ડે પહોંચ્યું છે, જ્યારે ન્યુઝીલેન્ડ પણ છે ડ્રો સાથે બીજા રાઉન્ડમાં પહોંચ્યું છે, અને તમે છે જોઈ શકો છો બરોબર મિત્રો. તો આજે આપણે જોયા જે કઈ કરંટ ન્યૂઝ હતા મિત્રો, ફરી વખત તમને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે તમે જે કઈ સજેશન આપો છો જેથી કરીને એમની અંદર અમે પરિવર્તન લાવી શકીએ છીએ, તમારો ફરી વખત ખૂબ ખૂબ આભાર. અને મિત્રો જો હજુ તમે એજ્યુ સફર ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી વાળજો, બાજુમાં આવેલા નાનકડા એવા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરજો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમારા નોટિફિકેશન ઉપર મળતા રહેશે. અને બને તેટલો વિડીયોને શેર કરો, લાઈક કરો અને કમેન્ટ્સ આપવાનું ભૂલશો નહીં. અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.